नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 एसपी विषयमां बीजा विभागना पहला चेप्टर में आपणे एक नवा पॉइंट तरफ आपणे जशुं। मित्रों, आपणो जे आ पॉइंट छे शेर हप्ता अंगेनी विधि स्टेप बाय स्टेप छे, आपणे एना पॉइंट जोशुं। आ प्रश्न पण तमने 5 गुणनो प्रश्न छे, ए तमने डी विभागमां पण पूछी शके अने ई विभागमां पण तमने आ पूछी शके। मोस्ट आईएमपी प्रश्न छे। विधि कई रीतनी? तो पहला तो शेर हप्ता अंगेनो ठराव पसार करो। कोई पण शेर माटे कोई पण कंपनीनो सभ्य एनो निर्णय लई शकतो नथी। शेर हप्ता मगावा छे तो सौप्रथम संचालक मंडळनी सभामां ए अंगेनो ठराव पसार करवो पड़शे। आ एनी पहेली विधि छे। त्यार पछी बीजुं, सभ्य पत्रक बंध राखो। मतलब के जारे ए शेर होल्डरोनी यादी बनावामां आवे त्यारे टूंक समय माटे सभ्य पत्रकनी नोंध करवाना समये आपणे एने थोड़ा समय माटे बंद राखवुं पड़े छे, एटले नवानी एंट्री न थाय, केम के जूनाना हप्ता आपणे वसूल करवा छे। त्रीजुं छे, हप्तानी यादी तैयार करो। आ જ્યારે યાદી તૈયાર કરવાની થાય ત્યારે આપણે કેટલી બધી મેટર છે એની અંદર લખવું પડે। દરેક શેર હોલ્ડરના નામ લખવાના છે, તેમના સરનામાં લખવાના છે, એમને કેટલા શેર મળ્યા છે એની સંખ્યા, કેટલી એને રકમ ચૂકવી છે એની સંખ્યા, કેટલી રકમ બાકી છે એમની સંખ્યા, ચૂકવવાની રકમ, એની નિયત તારીખ, આ બધું જ એની અંદર નોંધવાનું થશે અને તૈયાર પત્રક બનાવવાનું થશે। ત્યાર પછી બેંકમાં જાણ કરવાની, મતલબ કે સેક્રેટરી આ બધી જ કાર્યવાહી કરે છે અને આ કાર્યવાહી કરવાના સમયે એની બેંકમાં ખાતું ખોલાવીને એની એક નકલ બેંકને આપશે સભ્ય પત્રકની નોંધણી વાળો। કેમ? તો કે હપ્તા વસૂલ થઈને ક્યાં જશે? બેંકના ખાતામાં પડશે। કેટલાના હપ્તા લેવાના છે, કેટલાના બાકી છે અને કેટલી રકમ આવશે એની જાણ કરવા માટે સેક્રેટરી એક નકલ યાદીની બેંકમાં જમા કરાવશે અથવા તો બેંકને આપશે। ત્યાર પછી હપ્તાની નોટિસ મોકલાવવાની, કોને? તો કે શેર હોલ્ડરો, જેને શેર હપ્તો ભર્યો નથી તો એને 14 દિવસ પહેલાં રજિસ્ટર એડીથી એને આ વિગતો બધી પહોંચી જાય એ રીતની એને નોટિસ આપવાની થશે। ત્યાર પછી શેર હપ્તાની ચૂકવણી, હવે નોટિસ આપી છે 14 દિવસમાં તો આપણે કોમન સેન્સ જોઈએ કે તો આપણે ચૂકવવાની રકમ પણ ક્યારે થશે? તો કે 14 દિવસની અંદર જ જે બાકી રકમ છે એ કંપનીને ચૂકવણું કરવું પડશે અથવા તો ચૂકતે કરવાનું થશે। અને છેલ્લું, હપ્તા પત્રકમાં નોંધ કરવી। આપણે જે જે આવી છે રકમ, કેટલા હપ્તા ભરાઈ ગયા એની નોંધ સેક્રેટરી છે એ ભરણાની ચિઠ્ઠી દ્વારા સભ્ય પત્રકમાં નોંધ કરશે। આ આપણે એની વિધિના એવા 6 તબક્કાઓ જોયા। હવે આની સાથે જ જોડાયેલું છે સેક્રેટરીની ફરજો। આવડતા હશે તો ફરજો તમને આવડી જશે, કેમ કે એમાંની જ ફરજો અહીંયા નીચે આપેલી છે। સેક્રેટરી આ માટે શું કરે છે? શેર હપ્તા મગાવવા માટેની વિધિમાં એમની ફરજ શું છે? તો પહેલી ફરજ કે નિયમનપત્રમાં હપ્તા મગાવવા માટેની જોગવાઈ છે એને ચેક કરશે। આ પહેલું કામ છે સેક્રેટરી કરશે। બીજું, મગાવવા માટેનો ઠરાવ પસાર કરવાનો, ક્યાં? સંચાલક મંડળમાં। આ પ્રોસિજર કોણ કરશે? સેક્રેટરી કરશે। ત્યાર પછી ત્રીજું, 7 દિવસ અગાઉ, એટલે તમારે તારીખ આપવી છે શેર હોલ્ડરોને, એના 7 દિવસ અગાઉ વિજ્ઞાપન પત્ર એટલે છાપામાં આ માટેની જાહેરાત પણ આપવાનું કાર્ય સેક્રેટરી કરશે। પછી કમ્પ્લીટ યાદી તૈયાર કરશે, કોણ? કેની? તો કે સેક્રેટરી, જે શેર હોલ્ડરોના હપ્તા બાકી છે એની યાદી ક્રમવાર તૈયાર કરશે। આ કામ પણ સેક્રેટરીનું છે। ત્યાર પછી યાદી તૈયાર કર્યા પછી બેંકમાં ખાતું ખોલાવવાની પ્રક્રિયા કરશે। અહીંયા આપણે પણ જોઈએ કે બેંકમાં જાણ કરવી એ પણ સેક્રેટરી કરે છે અને એક નકલ એને આપે છે। આ એ જ એની ફરજ પણ થઈ કે બેંકમાં ખાતું ખોલાવવાની પ્રોસિજર કરશે। અને છેલ્લે, દરેક જે શેર હપ્તા આવ્યા છે એની સભ્ય પત્રકમાં નોંધ કરવાનું કામ છે એ પણ સેક્રેટરી કરશે।
એટલે અહીંયા આપણે આજના આ વિડિયોની અંદર જોઈએ છે શેર હપ્તા મગાવવાની વિધિ કે જેમાં શેર હપ્તા અંગેનો ઠરાવ, સભ્યપત્રક બંધ રાખવાની પ્રક્રિયા, હપ્તાની યાદી તૈયાર કરવાની પ્રક્રિયા, બેંકમાં જાણ કરવાની વિધિ હશે, હપ્તાની નોટિસ મોકલાવવાની, ત્યાર પછી શેર હપ્તાની ચૂકવણી કરવાની પ્રોસિજર અને હપ્તા પત્રકમાં નોંધ કરવી, એવા આપણે 6-7 મુદ્દાઓ દ્વારા સમજૂતી નિર્ણય અને આના જ આધારે આ બધું જ કાર્ય કરે છે સેક્રેટરી. તો સેક્રેટરીની શું ફરજો હોવી જોઈએ કે જેમાં નિયમપત્રની જોગવાઈને તપાસશે, ત્યાર પછી ઠરાવને પસાર કરશે, ત્યાર પછી વિનામણ પત્રની અંદર કે ન્યૂઝ પેપરની અંદર જાહેરાત રજૂ કરશે, ત્યાર પછી યાદી બનાવશે અને ત્યાર પછી બેંક ખાતું ખોલાવવાની પ્રોસિજર અને પત્રકની અંદર એ નોંધ કરશે. ખૂબ સહેલું છે, આના આધારિત જ સેક્રેટરીની ફરજો છે. એટલે સહેલું છે, યાદ રહી જશે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે છેલ્લા ચેપ્ટરના એન્ડ તરફ જશું. ત્યાં સુધી થેન્ક યુ.